ॐ श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो नमः। ॐ श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो नमः। ॐ श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो। ગુરુનું નામ જપીએ ગુરુ જ્ઞાનની ખાણ, મુશ્કેલીમાંથી તારે ઉપાય જાણે રામબાણ, દાદાના અહેસાસમાં હું ચૈતાલી સંભળાવવા જઈ રહી છું એક સત્ય વાત, સાક્ષાત્કારની અનુભૂતિ। પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિસુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન। એ ભાગ્યવંત પરિવાર સુરત બાબુ નિવાસની ગલીમાં રહે છે। સંગ્રહ ઉપાશ્રય અડીને એમનું ઘર એટલે દિવસમાં 5-7 વાર ધર્મ લાભ સાંભળવા ન મળે તેવું ન બને। પરિવાર પણ સાધુ સાધ્વીજી ભગવંતોની ભક્તિભાવે વ્યાવચ કરતો, આખા પરિવારને ધર્મ સાથે આત્મીયતાનો નાતો। શ્રાવક ઓફિસે જાય અને દીકરો સ્કૂલે જાય પછી ઘરના કામો પતાવીને સાસુ વહુ સામાયિક ધર્મની આરાધના કરે। સ્વાધ્યાય અને જાપની નિત્ય આરાધના પૂર્ણ થયા બાદ ધાર્મિક પુસ્તકનું વાંચન શરૂ થાય। એક દિવસ સાસુએ જસ નામે સિદ્ધિ પુસ્તક વહુને આપતા જણાવ્યું કે 2 દિવસ પૂર્વે જ પ્રભાવનામાં આ પુસ્તક મને મળ્યું છે, મેં આખું વાંચી લીધું છે। પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિસુરીશ્વરજી મહારાજાના પ્રભાવની વાતો વાંચીને હું અવાચક થઈ ગઈ છું। તું પણ વાંચ, એક અલગ જ અનુભૂતિ તને મારી જેમ થશે એ વાતની મારી ગેરંટી છે। પુસ્તકના વાંચન બાદ એ વહુ પણ પૂજ્ય બાપજી દાદા પ્રત્યે શ્રદ્ધાવંત બની ગઈ। સાસુની વાત સાચી હતી, પુસ્તક વાંચતા વાંચતા એ શ્રાવિકાને જે ભાવો સ્પર્શ્યા હતા તે શબ્દોમાં સમાવવા અશક્ય છે। થયું હતું એવું કે છેલ્લા થોડા સમયથી શ્રાવિકા ખાંસીની સમસ્યાથી પીડિત હતા, ઘરના નુસ્ખા અને ડોક્ટરોના ઉપચારોથી પણ યોગ્ય ઠેકાણું પડ્યું ન હતું। સામાન્ય લાગતી બીમારી જ્યારે માથે ચડી ત્યારે શ્રાવિકાના ફેફસા ખેંચાઈ જતા, માસીના કહેવાથી મોટા ડોક્ટરને બતાવ્યું। એમને એવું લાગ્યું કે બહેનને કોઈક મોટી બીમારી છે। ડોક્ટરના જણાવ્યા અનુસાર રિપોર્ટ્સ ચાલુ થયા, સાથે સાથે જેમના નામ ઉપર ખૂબ શ્રદ્ધા થઈ ગઈ હતી તે પૂજ્ય બાપજી દાદાના જાપ પણ શરૂ થયા। છેલ્લે જ્યારે રિપોર્ટ્સ કાઢવામાં આવ્યા ત્યારે બધા જ રિપોર્ટ્સ નીલ આવતા પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ। ખુદ ડોક્ટર પણ બહુ મોટા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા કે માત્ર 6 મહિનામાં કોઈ વ્યક્તિ કેન્સરને માત આપીને સંપૂર્ણ સ્વસ્થતા કેવી રીતે પ્રાપ્ત કરી શકે। શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે તથા પૂજ્ય બાપજી દાદા પ્રત્યે અનન્ય આસ્થા ધરાવનાર તે શ્રાવિકાનું નામ શ્રીમતી ચૈતાલીબેન મૌલિકભાઈ શાહ। અને આજનો પ્રસંગ બોલનાર અને આ પ્રસંગનો પોતાના જીવનમાં અનુભવનાર બંને શ્રાવિકાનું નામ ચૈતાલી શાહ જ છે। પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિસુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ।